તો આપણે ધોરણ 10 ની અંદર ધોરણ 10 ની અંદર યુનિટ નંબર 6 એની અંદર પહેલો 6.1 નો પ્રમેય થેલ્સનો પ્રમેય ભણવા જઈ રહ્યા છીએ. તો શરૂ કરીએ કે જો તમને જે અહીંયા દેખાય છે આ પ્રશ્ન નંબર 1 છે. શું છે? આ રીતે બી પ્રશ્ન પૂછાઈ શકે, આ રીતે બી પૂછાઈ શકે, આ રીતે બી પૂછાઈ શકે અને આ રીતે પણ પૂછાઈ શકે છે. તો આ ચાર રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર? અથવા આ રીતે બી પૂછાશે. બીજો હું અલગ લખું છું પાંચમો પ્રશ્ન અહીંયા, કે ત્રિકોણ એ બી સીમાં બી સીને સમાંતર, બરાબર, બી સીને સમાંતર તર રેખા બાકીની બે બાજુ એ બી અને એ સીને અનુક્રમે, ખાલી આ અહીં ગાડી આપણે ત્રિકોણ એબીસીમાં બીસીને સમાંતર આવું લખી દેવાનું. આમાં બીસીની ઉપર મેં ખાલી લાઈન કરી નાખી. શું કરી નાખી? ખાલી લાઈન કરી નાખી, બરાબર. આ રીતે પણ પૂછાઈ શકે. હવે એ લોકો ત્રિકોણ એબીસી લખી શકે, પીક્યુઆર લખી શકે, એક્સ વાય ઝેડ લખી શકે, બરાબર, નામ બદલી શકે. એ લોકોનો હક છે, અઘરું કરવું હોય તો એ રીતે કરી શકે છે. તમારે ખાલી શું યાદ રાખવાનું કે ભાઈ અમે જે જોયું એના જેવું આવે, કોઈ ત્રિકોણ હોય આ રીતે કે અમારો એક ત્રિકોણ બનવો જોઈએ, અમારા પ્રશ્ન હું વાંચું એટલે આવો એક ત્રિકોણ બનવો જોઈએ, એની વચ્ચે આ રીતે કોઈ લાઈન નીકળતી હોય તો અને તો જ હું આ રીતે પ્રમેય લખી શકું. મારા પ્રશ્ન પ્રમાણે આ રીતે એ બનતો હોય તો હું PQR લખું કે SY લખું કે XYZ લખું, અહીંયા કાઢું હું XYZ લખી કાઢું કે PQR લખી કાઢું, તો એ પ્રમાણે બધા અક્ષર અહીંયા જે આવતા હશે એ બદલી જશે. તમારે તો ખાલી શું યાદ રાખવાનું કે ત્રિકોણ બનતો હોય તો મારે આ રીતે પ્રમેય લખવાનો છે, બરાબર. ખાલી મારે શું વેરીફાઈ કરવા માટે. તો પહેલો પ્રશ્ન છે, જો આ પ્રશ્ન પૂછાય તો તમને પ્રશ્ન યાદ હોય તો જ તમે પ્રશ્ન લખી શકશો, કે જો જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુને સમપ્રમાણમાં વિભાજન કરે. તો જો ત્રિકોણ, શું? તો જો ત્રિકોણ, તો ત્રિકોણ મેં દોરી કાઢ્યો કે ભાઈ ત્રિકોણ કીધું આ લોકોએ, તો હું ત્રિકોણ દોરી કાઢું કે જો આ ત્રિકોણ, બરાબર, આ ત્રિકોણ થઈ ગયો. તો આ શબ્દ આવ્યો, જો ત્રિકોણ એક બાજુને સમાંતર, સમાંતર એટલે સામે, તો આ આ એક બાજુ છે એની સમાંતર એક રેખા હોય, આ સમાંતર એક રેખા, બરાબર, દોરેલી સમાંતર રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે, તો અહીંયા છેદ પડી ગયો, બરાબર. તો તેને કપાતા રેખાખંડોનું સમપ્રમાણમાં વિભાજન થાય, તો આપણે ત્રિકોણનું નામ આપી દીધું ABC અને જ્યાં છેદ પડ્યા એનું નામ આપી દીધું DE. શું આપી દીધું? તો આ મેં પ્રશ્ન વાંચ્યો એ પ્રમાણે આ આકૃતિ થઈ, ફિનિશ. પછી તમારે કે સમાંતરમાં સમપ્રમાણમાં વિભાજન થાય આ રીતે, જુઓ A થી D અને D થી B છે, પછી A થી E અને E થી C છે. આને શું કહેવાય? સમપ્રમાણમાં વિભાજન કર્યું. આ તમારા પહેલા પ્રશ્ન પ્રમાણે જો માહિતી આખી આપેલી હોય તો તમે આ રીતે વિચારીને એ બનાવી શકો. હવે અંદર ખાલી ત્રિકોણ લખ્યું. શું લખ્યું છે? ખાલી ત્રિકોણ લખ્યું અને મેં ત્રિકોણને ABC ધાર્યું એટલે એવું થયું. પણ હું ત્રિકોણને આ રીતે બી ધારી શકું કે ત્રિકોણ લખ્યું છે તો અહીંયા PQR અને અહીંયા લખી દઉં MN. શું? MN. તો ભાઈ મારે અહીંયા શું થઈ જાય? પી થી એમ, એમ થી ક્યુ. શું થઈ જાય? પી થી એમ, શું થઈ જશે? એમ થી ક્યુ અને ભાઈ પી થી એન અને એન થી આર. બોલો, હું ખાલી મેં ત્રિકોણ બદલી કાઢ્યો તો મારો જે વસ્તુ છે એમ નહીં રહેવાની, પણ ખાલી અક્ષર બદલાઈ ગયા. શું કહેવાય? અને મારો નિયમ શું રહેશે કે આ ભાગ્યા નીચેનું, આ ભાગ્યા એની નીચેનું, આ રીતે યાદ રાખી લેવાનું. ખબર પડી? તો હું હવે XYZ બનાવું તો બી આપણને ખબર પડે કે નહીં? આ રીતે સમજવાના હોય પ્રમાણે.
કે ભાઈ અક્ષર બી બદલી કાઢે તો આપણને આવડવું જોઈએ, રાઈટ? પછી એવું પૂછાય કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો. શું લખ્યું હોય? સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, આટલો જ વડે લખેલો હોય. તો પણ તમારે આ જ આખી આકૃતિ દોરીને ડાયરેક્ટ કરી દેવાનું છે. હવે એના આધારે સમપ્રમાણતાનો લખે એટલે આપણે તો આકૃતિ જાતે યાદ રાખવી પડે દિમાગમાં, આવો ક્વેશ્ચન પૂછાય તો. બાકી ઉપરનો પૂછાય તો આપણે પ્રશ્નના આધારે બનાવી શકીએ, પણ સમપ્રમાણતા વડાઈ ગયેલા આપણે યાદ રાખેલી હોવી જોઈએ. અને યાદ રાખેલી હોય તો તમે ગમે એ લખી શકો, એ બી બી લખી શકો, પી ક્યુ બી લખી શકો, જે લખવું. તો આપણે આવા થિયરીવાળા ક્વેશ્ચન પૂછાય છે તો તમારે એ બી સી લખીને ચાલુ પડી જવાનું, જે આપણે અહીંયા યાદ કર્યો છે, બરાબર? તો એમાં કશું જ આપણે ચેન્જીસ થઈ શકે નહીં, આપણે જે મોઢે કર્યો એ જ લખવાનું હોય. પછી એવું કહી દે કે થેલ્સનો પ્રમેય લખો. શું? તો પણ આપણે જે મોઢે કર્યો એ જ લખી દેવાનો. પછી અહીંયા આગળ એ બી સીની જગ્યાએ પી ક્યુ આર આપી દે કે ત્રિકોણ એ બી સીની બી સીને સમાંતર રેખા બાકીની બે બાજુ એ બી અને એ સીને ડી અને એમાં છેદે છે, તો આ આપણે થઈ ગયો ત્રિકોણ એ બી સી, બરાબર? પછી કહે છે કે એમાં બી સીને સમાંતર, તો આ બી સીની સામે, સમાંતર એટલે સામે એક રેખા દોરી વાળો, બરાબર? સમાંતર રેખા કે એ બીજી બે બાજુ એ બી અને એ સીને છેદે, તો એ બીને કેમાં, તો કે ડીમાં છેદે અને એ સીને ઈમાં છેદે. થઈ ગયું, પતી ગયું. આવો ક્વેશ્ચન આ રીતે કરી દેવાનું. પછી કે સાબિત કરો કે, એટલે આવી ગયું એ ડી ડી બી એ ઈ ઈ સી બી બનાવી દીધો. શું કરી દીધો? ખાલી આ માડો બી બની ગયો. ખ્યાલ આવે કે નહીં? તો આ હજુ આપણે દાખલો ચાલુ જ નહીં થયો પ્રમેય, મેં જસ્ટ પ્રશ્ન સમજાયા પ્રમેયના. શું? તો આ ચાર રીતે પ્રશ્ન પૂછાઈ શકે. તમારે બધા પ્રશ્નમાં અથવા અથવા કરીને લખી દેવાનું, અથવા આ પ્રશ્ન આવી શકે, અથવા આ પ્રશ્ન આવી શકે, અથવા આ રે આવી શકે, બરાબર? તો ટોટલ કેટલા ક્વેશ્ચન આવી શકે? એક, બે, ત્રણ અને ચાર રીતે પ્રશ્ન આ પૂછાઈ શકે છે. તો કોઈ બી પ્રશ્ન પૂછાય પણ એને સાબિત કરવાની લખવાની રીત તો એક જ હોય, લખવાની રીત એક જ હોય. તો એ હું લખું છું. આ આપણી આકૃતિ છે પ્રશ્નની, છે કે નહીં? આ આપણી આકૃતિ આવી ગઈ, રાઈટ? હવે ખાલી આમાં જે લખવાનું છે એ હું લખીને બતાવું છું, જુઓ કેવી રીતે લખાય. પહેલું લખવાનું પક્ષ. શું? પક્ષ. તો પક્ષની અંદર શું લખાય છે? પ્રશ્ન હોય એની જ લખી દેવાનું. શું પ્રશ્ન? શું હતો? કે ત્રિકોણ એ બી સી ને ત્રિકોણ એ બી સી માં બી સી ને સમાંતર રેખા એ બાકીની બે બાજુ એ બી ને ડી માં અને એસી ને ઈમાં છેદે છે. બોલો, પક્ષ પ્રમાણે આ લાઈન આવડે કે નહીં? પછી સાધ્ય, તો સાધ્યમાં બોલો મેં બી કર્યો હતો કે એ થી ડી અને ડી થી બી, તો લખી દેવાનું એ થી ડી છેદમાં ડી થી બી, રાઈટ? પછી એ થી ઈ અને ઈ થી સી. થઈ ગયું, ઓકે. હવે સાબિતી આવી. આ તમે આકૃતિ દોરો, આ પક્ષ સાથે લખો, એટલે તમારા જે ચાર ગુણનો ક્વેશ્ચન છે ને એમાંથી તમારા એક કે દોઢ ગુણ તો આમાં જ આવી જાય. જોઈ જોઈને જ લખ્યું ને પ્રશ્નમાંથી, જોઈ જોઈને જ લખ્યું. આ મેં જુઓ કે આ બાજુમાં એ બી સીને સમાંતર રેખા આ બાજુને છેદે છે, આ શું થઈ ગયું? પક્ષ. એવી રીતે આમાં જોવા જઈએ, આ પ્રશ્ન પૂછાય કે ત્રિકોણની કોઈક એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીને બે બિંદુમાં છેદે, તો આ થઈ ગયું પક્ષ. મોટો ક્વેશ્ચન આવશે તો પક્ષ તમારા પ્રશ્નમાંથી જ લખી શકાશે, પણ જો આ નાના નાના ક્વેશ્ચન આવ્યા તો પક્ષને સાથે તમને મોઢે વાવવા જોઈએ. ખબર પડે છે હું શું કહેવા માગું છું ટૂંકમાં?
તો પક્ષ થઈ ગયું, સ્વાધ્યાય થઈ ગયું. હવે આ સાબિતીની વારી. શું તો અહીંયા લખી દેવાનું રેડમાં? હું લખું છું સાબિતી. સાબિતી છે એની અંદર, સાબિતી શરૂ કરતા પહેલા તમે પહેલા ને પહેલા પક્ષ લખી શકો, પાછું એમને એમ પાછું જે જે પક્ષ છે એની વસ્તુ લખી શકો કે ત્રિકોણ એબીસીમાં બીસીને સમાંતર રેખા એ એબીને ડીમાં અને એસીને ઈમાં છેદે, બરાબર છેદે છે, બરાબર. માટે બરાબર આ રીતે કરવાનું. હવે હું આકૃતિ બનાવું છું પાછી હતી, જોજો આ જે આકૃતિ છે એ લઈ લઉં છું. આકૃતિ હું ખાલી એક જ વાર દોરવાની હોય, હવે ખાલી સમજાવવા માટે મારે અલગ અલગ પેજમાં ના જવું પડે એટલા માટે હું આકૃતિ બનાવી બનાવી કરું છું. તો હવે અહીંયા ઘડી આપણે આ લેવાનું કે હવે જોજો હું જે સમજાવું છું ધ્યાનથી આખો આપણો. આ રીતે નહીં મજા આવે, ચાલો ઓકે, ચલો હું મારી રીતે દોર દઉં. એ આપણે એ એ લખી કાઢ્યો, અહીંયા આપણે બી લખી કાઢ્યો, અહીંયા સી આ ડી અને અહીંયા ઈ, બરાબર. આટલું લખી કાઢ્યું. તો હવે આ ખાલી જોડવાના. શું જો હું ટપકા ટપકા કરીને કરું, આમ જોડી દેવાનો, આ જોડી દેવાનો અને અહીંયાથી આ જોડી દેવાનો, દેખાય છે ટપકાવાળી લાઈન. તો અહીંયા જે મેં ટપકાવાળી લાઈન કરી ઈથી લગાવીને એન, શું જ્યારે એન અને ડીથી લગાવીને તમારો છે એમ. અક્ષર કોઈ બી હોઈ શકે હો ભાઈ, અક્ષર કોઈ બી હોઈ શકે. રિયલમાં ઘણી બધી સ્કૂલમાં તમને એમ જ કહી દે આ પ્રમેય કરી લાવજો, સમજાવવા કોઈ નહીં બેસે, બરાબર. હું બને એટલું સમજાવવાની કોશિશ કરું છું. તો ઈથી એન અને ડીથી એમ આ આપણે બનાવી કાઢ્યો. હવે આ જે બનાવ્યો ને એ ટી શેપ બને. શું બને છે? ટી શેપ. જોજો આમ જોવા જઈએ તો ઈથી એન, આમ જોવા જઈએ તો ઈથી લગાવીને અહીંયા એન, જુઓ અહીંયા ઈ છે અને અહીંયા એન છે, અને અહીં ઘડી તમારે એ થી ડીની લાઈન છે કે નહીં, ટી શેપ બને કે નહીં. એ તો ટી શેપ બીજો અહીંયા બી બને છે, જુઓ અહીંયા એ અને ઈ છે અને અહીંયા એમ છે અને તમારો અહીંયા ડી છે, છે કે નહીં ટી શેપ. તો જે ટી શેપ બનતો હોય તો એને આને પાયો કહેવાય, ઈ એ ઈને પાયો કહેવાય, અથવા આખી લાઈન જે સી લગી જાય છે એને શું કહેવાય? પાયો. એ રીતે અહીંયા એથી ડીને પણ શું કહેવાય? પાયો. અથવા બી લગીને શું કહેવાય? પાયો. અને જે આ લાઈન છે એને કહેવાય વેધ. શું કહેવાય? વેધ. એટલે ટી બન્યો તો આ જમીનમાં ખોદકામ થયું તો આ પાયો કહેવાય, અને એની ઉપર આ દિવાલ લીધી એને શું કહેવાય? વેધ. તો એવી રીતે આ વિચારવાનું આને. ચલો તો એ રીતે વિચારતા આપણે આગળ વધીએ. પહેલાં મેં શું કર્યું? બી થી ઈ, બી ઈ બરાબર, અને સી ડી, અને સી ડી જોડ્યા, જોડ્યા હતા કે નહીં ટપ 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 કરતા ડોટ ડોટ કરીને, અને ડીથી લગાવીને એમ લગી ટી શેપ બનાવે છે એ સી ઉપર. એ ઈ બી કહી શકો અને એ સી બી કહી શકો. અને બીજો છે ઈથી લગાવીને એન, ઈથી લગાવીને એન કોની પર સી ટી બનાવે છે? એ થી બી પર. દોરો, બોલો આટલું આવડે? આવડે કે નહીં? પહેલાં મેં ડોટ ડોટ કરીને જોડ્યા તો મેં લખી કાઢ્યું ભાઈ જોડ્યા, આ તો ઉપરવાળો તો પક્ષ જ છે. પછી ડી એમ બરાબર ટી બનાવે છે કોની પર? તો કે એસી પર. અને ઈ એન ટી બનાવે છે એ બી પર, રાઈટ. ત્રિકોણનું ક્ષેત્રફળ શું? ક્ષેત્રફળ બરાબર, એનું સૂત્ર છે એક દૂત્યાંશ
ગુણ્યા વિદ્ધ. આ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વિદ્ધ. હવે આ જ ત્રિકોણ, હવે આની અંદર તમે જુઓ ટોટલ કેટલા ત્રિકોણ છે, હું જસ્ટ સમજાવવા માટે અલગ અલગ ત્રિકોણ વાળું છું. આપણે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું. બ્લ્યુ કલરે કરું, પહેલો ઉપર જુઓ એ ડી ઈ, શું છે એ ડી અને ઈ, આ ત્રિકોણ છે કે નહીં આખો? અને પોતે એક ત્રિકોણ છે આખો એ બી સી, છે કે નહીં મોટો ત્રિકોણ એ બી સી છે કે નહીં અંદર, બરાબર? અને પછી એક ત્રિકોણ જો આવા બને છે, હું બનાવું આમ આમ અને આમ, કે ડી અહીંયા બી અને ઈ, આ રીતે એક ત્રિકોણ છે આ ક્રોસવાળો. પછી એક ત્રિકોણ આ રીતે ક્રોસવાળો છે, જો કે ડી પછી ઈ અને સી છે. આવો ટોટલ એક બે ત્રણ ને ચાર ત્રિકોણ છે, ખબર પડે છે? ટોટલ ચાર ત્રિકોણ છે. તો આ ચારે ચાર ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધીશું. તો ફરીથી આપણે ત્રિકોણ દોરીએ. બરાબર, તો આ ત્રિકોણ છે. હું દરેક જગ્યાએ ત્રિકોણ એટલા માટે દોરું છું કે જેથી મને યાદ રહે. ભાઈઓ તમારે એક જ જગ્યાએ દોરીને ભાઈ મનમાં રાખીને તમે દોરી શકતો તો કોઈ જ વાંધો નહીં મને. પહેલો શું આવ્યો? અહીંયા એ હતો, અહીંયા બી હતો, અહીંયા સી હતો, પછી અહીંયા ડોટ 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 કરીને લાઈન હતી, અહીંયા ડોટ 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 કરીને લાઈન હતી, પછી એક ડોટ ડોટ કરીને અહીંયા લાઈન હતી, ડોટ ડોટ કરીને અહીંયા લાઈન હતી, અહીંયા ડી હતો, અહીંયા ઈ હતો, અહીંયા ડીથી લગાવીને શું હતો એમ હતો, અને ઈથી એન હતો, બરાબર? ઓકે, આટલું થઈ ગયું. તો પહેલો ત્રિકોણ ઉપરનો મેં કાપી લીધો. શું? પહેલો ત્રિકોણ મારો છે ઉપરનો ભાગ, એટલે કે એ અહીંયા એ, અહીંયા ડી અને અહીંયા ઈ, આ ત્રિકોણ હું લઈ લઉં છું. એ ડી ઈનું ક્ષેત્રફળ શું? ત્રિકોણ એ ડી ઈનું ક્ષેત્રફળ, બરાબર? તો એનું ક્ષેત્રફળ એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધ છે જ. તો એની અંદર ઈ એન વેધ છે, શું છે? ઈથી એન, પહેલો વેધ આ લઈ લઉં છું. તો અહીંયા લખી દેવાનું એક દ્વિતીયાંશ ગુણ્યા પાયો કોણ થઈ જશે? તો કે એ થી ડી. શું? કારણ કે આ ટી ક્યાં બન્યો? આ રીતે ટી બન્યો કે નહીં આમ? તો આ જમીન થઈ કે નહીં? તો ઈ આપણે એ ડી શું થઈ ગયો? પાયો. શું થઈ ગયો? વેધ શું થઈ ગયો? ઈ એન. શું? ઈ એન. આટલું આવડે. હવે જે ઈ એન વાળો વેધ છે ને, આ ગ્રીન લાઈન જોજો, આ ઈ એન વાળો છે આમ, છે કે નહીં આ ઈ એન? હવે એનો સેમ ટુ સેમ એક ત્રિકોણ છે બીજો, બી ઈ અને ડી, એટલે કે આ રે ત્રિકોણ લઈ લેવાનું. જો આ જે લાઈન છે ને, આ જો હું બનાવું છું, દેખાય બની અંદર લાઈન? હું અંદર ભાગ જ ઓલો કરી નાખું. બોલો, દેખાય છે આખો ત્રિકોણ? આ રે ગ્રીન કલર વાળો. આને આનો પણ હવે બીજો ત્રિકોણ આ છે. શું? આ પહેલો ત્રિકોણ છે એને સમીકરણ એક આપી દીધું. હવે બીજો ત્રિકોણ લઈએ, કે ત્રિકોણ તમારે ગમે એમ લખી શકો, બરાબર? આ લોકોએ બી ઈ ડી લખ્યું છે તો આપણે બી ઈ લખીએ. તમે ખાલી અક્ષર ના બદલાવ જોઈએ, બી ડી ઈ. તમે ઈ ડી બી પણ લખી શકો. નું ક્ષેત્રફળ એક દ્વિતીયાંશ. હવે પાયો આનો કયો થશે? તો આ ઈ એન તો વેધ છે, પણ પાયો ક્યારે થયો છે? જ્યારે આ રીતે થયો છે ને આમ આમ, પછી આ રીતે ગયું છે, બરાબર? અને આ રીતે છે. તો અહીંયા ઈ એન જે છે ઈથી એન વેધ કન્ફર્મ છે. અરે પણ આ આ ધાબુ છે એ ક્યારે બન્યું છે? જ્યારે જમીનનો પાયો મજબૂત હશે ત્યારે જ બન્યો છે ને. તો પહેલો પાયો આ ગણાય. શું ગણાય? આ, એટલે કે ડી બી. કયો પાયો કહેવાય? આ ડી બી ઉપર પછી આ છાદલી આવી હશે, ધાબુ આવ્યું હશે, અને પછી આ સીડી બની હશે ને. એટલે આનો પાયો શું છે મેન? આ ડી થી બી. તો અહીંયા લખી દેવાનો ડી બી પાયો. શું? ડી થી બી પાયો અને ઈ એન આપણો વેધ. સમીકરણ શું થઈ ગયું? બે. તો બે સમીકરણ ભેગા થાય એટલે આપણે મિક્સ કરી દેવાના. સમીકરણ એક
અને સમીકરણ બે પરથી. તો સમીકરણ એક અને બે પરથી તો એકનો જવાબ શું છે કે ત્રિકોણ એ ડી ઈ. પહેલા સમીકરણમાં શું છે? એ ડી ઈ. બીજો ત્રિકોણ શું છે? બી ડી ઈ. બંનેનું બરાબર કરવાનું, ઉપર એક દૂત્યાંશ એ ડી અને ઈ એન પહેલામાં છે, આવું છે કે નહીં? બીજામાં શું છે? એક દૂત્યાંશ ડી બી અને ઈ એન છે. સરખું સરખું ખાલી ઉડાડ દો. શું? એક દૂત્યાંશ સરખા છે, ઉડાડી દો. ઈ એન સરખા છે, ઉડાડી દો. તો બચી શું? ખાલી એ થી ડી અને ડી થી બી. આને આપણે સમીકરણ નંબર શું આપી દઈએ? ત્રણ, સ્ટારવાળું. અહીંયા ખાલી સ્ટાર રાખીએ. શું? બે મિક્સ કરીને આવ્યું એટલે સ્ટાર આપણે ખાલી દોરીને રાખવાનો, જેથી આપણે બનાવતા ફાવે. આટલી ખબર પડી? હજુ થોડોક હું આગળ જઉં છું. પ્રમાણે લાંબો છે નહીં, મેં લાંબો કર્યો છે બરાબર. પછી પાછી એ જ હું બનાવું છું. હું વારંવાર આ એટલા માટે દોરું છું. ચલો તો અહીંયા આગળ ત્રિકોણ બનાવી દીધો છે મેં. પાછો હું શું લખીશ? અહીંયા એ બી સી, આ બાજુ કોણ હતો? ડી. અને અહીંયા ઈ, ઈ થી અહીંયા લગભગ હતો એન અને ડી થી એમ, આવું હતું. તો પહેલો ત્રિકોણ જે હતો આપણે જે લીધો હતો હમણાં, એ ડી અને ઈ લીધો હતો, એની અંદર તમે ઈ એન વેદ લઈ લીધો. હવે કયો વેદ લેવાનો? ડી એમ. શું લઈ લેવાનો? ડી એમ. કયો વેદ લેવાનો? ડી થી એમ. તો ડી એમ વેદ લેશું તો આ ભાગ હવે કલર થશે. ખ્યાલ આવ્યો? આ ડી એમ વેદ આમ કરીને આ કરીને આ બધું જાય છે કે નહીં? આ રીતે, એટલે આ રીતે જોજો, એમ આમ પછી આમ અને પછી આવી રીતે છે કે નહીં? તો અહીંયા ડી એમ એ વેદ છે, તો એનો પાયો શું થશે? ઈ થી લગાવીને સી પાયો હશે. આ પાયો હશે, આ એનો વેદ હશે. ખબર પડી? તો હવે આ ત્રિકોણ આપણે જે એ ડી નું પાછું લખીશું કે ત્રિકોણ એ ડી ઈ નું ક્ષેત્રફળ એક દૂત્યાંશ, તો એની અંદર કે પાયો કયો હતો? કે એ થી ઈ. વેદ કયો હતો? કે ડી એમ. બરાબર. પાછો બીજો ત્રિકોણ લઈશું, ત્રિકોણ ડી. ત્રિકોણ એ લોકોનું છે ડી ઈ સી. બરાબર. તો ત્રિકોણ ડી ઈ સી આ છે ને આપણો, અહીંયા ડી આર્યો ઈ અને આર્યો સી. બરાબર. તો ત્રિકોણ ડી ઈ સી નું ક્ષેત્રફળ એક દૂત્યાંશ, તો એમાં પાછો પાયો કયો હતો? કે ઈ થી સી. કયો પાયો? ઈ થી સી. અને વેદ ડી એફ. પહેલામાં સમીકરણ ચાર અપાઈ ગયા હતા, તો આ ચાર આવી, ત્રણ અપાઈ ગયા હતા, તો આ ચોથું, આ પાંચમું. બે સમીકરણ ભેગા થયા, તો લખી દેવાનું ચાર અને પાંચ પરથી. સમીકરણ ચાર અને પાંચ પરથી તો ચારનું જે છે એ લખીએ, ત્રિકોણ એ ડી ઈ નું ક્ષેત્રફળ એક દૂત્યાંશ એ ઈ ડી એમ. પછી ત્રિકોણ ડી ઈ સી નું ક્ષેત્રફળ, ડી ઈ સી નું ક્ષેત્રફળ એક દૂત્યાંશ. બરાબર. ઈ થી સી પાયો અને ડી એમ વેદ. બરાબર. તો એનું જે કાપવાનું છે એ કાપી લઈએ, સરખું સરખું ઉડી ગયું. બરાબર. તો બચીશું એ ઈ અને નીચે ઈ સી. આ બચ્યું. અહીંયા કયું આપી દેવાનું? સમીકરણ આ પાંચ હતું, હવે છ આવી ગયું. અહીંયા શું કરી દેવાના? સ્ટાર. સ્ટાર સ્ટાર વાળા કેટલા ભેગા થયા? બે ભેગા થયા ને. આગળ બી સ્ટાર હતો ને, તો એ સમીકરણનું નામ હતું ત્રીજું. શું હતું? સમીકરણ ત્રણ અને છ પરથી. તો સમીકરણ ત્રણ અને છ પરથી લખી દો, ત્રણનું લખી કાઢો. ત્રણનો જવાબ શું છે? એ ડી ડી બી છે. અહીંયા જો અહીંયા નીચે લખેલા છે,
હું કઈ બનાવતો નથી અહીંયા લખેલા ક્યાં આગી વાલા મારો આંગળી આ જો આ છે સમીકરણ ત્રણ તો એ ડી ડી બી એટલે છ નો જવાબ શું છે એ ઈ સી તો આ બંને લખી કાઢો કે ત્રણ અને છ પરથી એ ડી બરાબર ડી બી બી ડી અથવા ડી બી એક જ કહેવાય એ ઈ અને ઈ સી પ્રમેય પૂરો કશું ફાવે કે ના ફાવે પણ જે સાધ્ય આવેલું હોય આજુ એ ડી ડી બી અને એ ઈ ઈ સી છેલ્લે મૂકીને આવી જવાનું પ્રમેયને જેમ કે જે સાધ્યમાં જવાબ હશે એ જ છેલ્લે હશે પ્રમેયમાં ખબર પડી તો આખો પ્રમેય પૂરો થયો હું અત્યારે વિડીયો સ્ટોપ કરું છું.